गुड मॉर्निंग बाळकों गुड विद्यालय प्रवर्तन हिंदी तो बाळक मित्रों हिंदी ની અંદર આપણે ગયા વિડિયો ની અંદર પાઠ 23 સુધી ભણી ગયા આજે આપણે હિન્દી માં પાઠ 24 ભણવાનો છે જેનું નામ શું છે ભારતીય મહિને એટલે કે ભારતના મહિના આપણે આ મહિના વિશે સિનિયર જુનિયર થી માંડી અને ધોરણ 2 સુધી ભણી જ ગયા છે આજે આપણે એ મહિનાઓ હિન્દી માં ભણવાના છે તમે કહેશો કે આપણા મહિના કયા છે તો ગુજરાતી મહિનાની અંદર કાર્તક માકસર પૌષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આશો અને એ જ આપણે અંગ્રેજી મહિના બોલીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એન્ડ ડિસેમ્બર તો આ ગુજરાતી મહિના હતા અને આ અંગ્રેજી મહિના હતા तो आज ये गुजराती महीना ने अपने हिंदी में भणवाना छे जोइए तो अहीं पहेलुं आपणे आप्युं छे कार्तक तो कार्तक ने हिंदी में कहेवाय कार्तिक शुं कहेवाय कार्तिक अने अहीं आपणे परीक्षा में एम पण पूछाय कार्तिक एटले कयो महीनो थाय तो कार्तक अने कार्तक आखुं होय तो कार्तिक लखवानुं ओके त्यार पछी छे माकसर तो माकसर ने मार्गशीर्ष ओके मार्गशीर्ष એટલે માકસર ત્યાર પછી જો તમને અહીંયા આમ પણ પૂછાય કે માર્ગશીર્ષ એટલે કયો મહિનો તો માકસર અને માકસર એટલે માર્ગશીર્ષ એ પછી છે પૌષ તો પૌષ ને હિન્દી માં પૌષ કહેવાય શું કહેવાય પૌષ ઉપર બે માત્ર કરીએ એટલે શું બનશે पौष त्यार पछी छे महा तो महा ने माधो कहेवाय मा ध हिंदी मां ध करो ते खास ध्यान राखवानुं के ऊपर मुंडा वाळो करवानो पछी छे फागण तो फागण ने हिंदी मां कहेवाय फाल्गुन ओके शुं कहेवाय फाल्गुन अने फाल्गुन एटले फागण त्यार पछी छे चैत्र तो चैत्र ने तो हिंदी में पण चैत्र જ કહેવાય પણ આ શબ્દ ને લખતી વખતે આપણે એનો હિન્દી અક્ષર કેવી રીતે લખાય એ આપણને ખબર હોવી જોઈએ ત્યાર પછી છે વૈશાખ તો વૈશાખ ને હિન્દી માં વૈશાખ જ કહેવાય વૈશાખ પણ અહીંયા ખ ગુજરાતી માં કેમ છે અને હિન્દી માં કેમ છે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી છે જેઠ તો જેઠ ને હિન્દી માં જયેશ કહેવાય શું કહેવાય तो ये लगभग होली का त्योहार खाली जगह मंदिर में आता है
એટલે કે હોળીનો તહેવાર ખાલી જગ્યા મહિનામાં આવે છે. તો આપણને બધાને ખબર છે કે હોળીનો તહેવાર એ ફાગણ મહિનામાં આવે છે અને ફાગણને હિન્દીમાં શું કહેવાય? ફાલ્ગુ. તો અહીંયા લખીશું ફાલ્ગુ અને ફરીથી તેને વાંચીએ એટલે આપણને જવાબ તૈયાર થઈ જાય. होली का त्योहार फाल्गुन महीने में आता है. त्यार पछी दिवाली का त्योहार फाल्गुन के महीने में आता है. दिवाली એટલે કે દિવાળી. દિવાળી નો તહેવાર ફાલ્ગુન કે મહિનામાં આવે છે. તો આપણે ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો દિવાળી નો તહેવાર એ આસો મહિનામાં આવે છે અને આસો ને હિન્દી માં કહેવાય આશ્વિન. તો આપણે ફાલ્ગુન કે ની અંદર લખીશું આશ્વિન. અને ફરીથી પછી વાંચીએ તો કે દિવાળી કા ત્યોહાર આશ્વિન મહિને મે આતા હૈ. ચલો ત્યાર પછી રક્ષાબંધન કા ત્યોહાર ખાલી જગ્યા મહિને મે આતા હૈ. એટલે કે રક્ષાબંધન નો તહેવાર ખાલી જગ્યા મહિનામાં આવે છે. તો રક્ષાબંધન નો તહેવાર ક્યારે આવે છે? તો શ્રાવણ મહિનામાં આવે છે. તો આપણે અહીંયા લખીશું શ્રાવણ અને શ્રાવણ હિન્દીમાં પણ શ્રાવણ જ કહેવાય. ओके હવે વાંચીએ રક્ષાબંધન કા ત્યોહાર શ્રાવણ મહિને મે આતા હૈ. તો આ ખાલી જગ્યા અને જે આપણે હિન્દી માં મહિના શીખ્યા એ બંને તમારે તમારી નોટબુક ની અંદર સુંદર અક્ષરે લખવાના છે અને સાથે સાથે તૈયાર પણ કરવાના છે. બાકી પાઠ 25 ની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર કરીશું. બાય એન્ડ ટેક કેર.